એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રેડ કરીને 1.21 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અને જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે જે મોટો જથ્થો દારૂનો ઝડપાઈ ગયો છે તેમાં પોલીસની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. અમે તમને વિગતો આપી દઈએ કે જ્યાં દારૂની હેરાફેરીમાં પોલીસની સંડોવણી સામે આવી છે. એલસીબીએ બાતમીના આધારે લીંબ ગામના ખેતરની ઓરડીમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરીમાં 5 આરોપી પૈકી 2 પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે. સસ્પેન્ડ થઈને ફરજ પાછા ફરેલા મહેશ ગઢવી અને અન્ય 1 પોલીસકર્મીની સંડોવણી ખુલી છે. પોલીસે 2 પોલીસકર્મી સહિત 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હોવાની વિગત. તો જે રીતે પોલીસે હાલ તો 2 પોલીસકર્મી સહિત 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હોવાની વિગતો મળી રહી છે. સસ્પેન્ડ થઈને ફરજ પર પાછા ફરેલા મહેશ ગઢવી અને અન્ય 1 પોલીસ કર્મચારીની સંડોવણી ખોલી છે. સમાચારદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે. અવનીશ, પૂરી વિગત વાત કરવામાં તો જે પ્રકારે પોલીસને એક બાતમી મળી હતી, બાતમીના આધાર ઉપર લીંબ ગામના એક ખેતરની અંદર દરોડો પાડવામાં આવ્યો. તે ખેતરની અંદર એક ઓરડી હતી ને ઓરડીની અંદર લગભગ 23 જેટલા કોકા હતા. તેની અંદર લગભગ 1100 કરતા વધુ બોટલો જે છે તે દારૂની ભરેલી હતી, જેને લઈને આ ઝડપી લેવામાં આવી. સાથે જ સ્થાનિક એક યુવક જે હતો તે યુવકને પણ ઝડપી લઈને તેની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ શરૂ કરવા દરમિયાન આ યુવકે જે બે પ્રકારે ખુલાસા કર્યા હતા તે ચોંકાવનારા હતા. જે દારૂ જે છે તેની અંદર 2 વ્યક્તિઓની સંડોવણી છે કે તે દારૂ અહીં તેઓના મારફતે પહોંચવામાં આવશે. તે બંને વ્યક્તિઓ જે છે તે પોલીસના કર્મચારીઓ છે અને એક જે છે તે હાલમાં મહીસાગર ખાતે ફરજ બજાવી રહ્યો છે. તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. પોલીસે આ બંને કર્મચારીઓની સામે પણ તપાસ શરૂ કરી છે અને બંને કર્મચારીઓને વોન્ટેડના યાદીમાં પણ દર્શાવવામાં આવ્યું છે. કુલ 5 જેટલા વોન્ટેડ જેટલા આરોપીઓ બતાવવામાં આવ્યો છે અને આ 5ની શોધખોળ શરૂ કરી છે. હાલ તો આ પોલીસ કર્મચારીઓ જે છે તેમની સંડોવણી જે પ્રકારે આ ખુલાસામાં દર્શાવવામાં આવ્યું છે તે પ્રકારની સંડોવણીને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બિલકુલ અવનીશ, જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે તે પ્રમાણે પોલીસે 2 પોલીસકર્મી સહિત 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પરંતુ ખૂબ ચોંકાવનારું કહી શકાય કે મોટો જથ્થો દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૂની હેરાફેરીમાં પોલીસની સંડોવણી સામે આવી છે. સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં નિકોલમાં વધુ